નમસ્કાર દર્શક દોસ્તો, સુરત ચેનલના પ્રસંગોના પ્રતિબિંબ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે અને સ્વાગત છે શહેરના નામાંકિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રી રવિન્દ્રભાઈ વેપારીનું. દર સપ્તાહે શ્રી રવિન્દ્રભાઈ સાથે આપણે સમગ્ર વિશ્વ, દેશ, રાજ્ય, શહેર અને સમાજમાં બનતી ઘટનાઓનું વિશ્લેષણ કરીને તેમાંથી સાચું સમજવાનો પ્રયાસ કરીએ છીએ. આજે આ દિશામાં વધુ એક પ્રયાસ. રવિન્દ્રભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલાં તો વાત કરીશું સ્વાભાવિક રીતે જ ભારત બંધની. ભારત બંધની અંદર ભારતીય જનતા પાર્ટી પ્રેરિત શાસનોની અંદર તેની અસર દેખાઈ હતી, પરંતુ શિવસેના અને મનસેનો સપોર્ટ ન હોવાને કારણે મુંબઈની અંદર તેની ઝાઝી અસર જોવા ન મળી. એવી રીતે પશ્ચિમ બંગાળમાં પણ બે ભાગ પડી ગયા હતા. ડાબેરીઓ બંધની તરફેણમાં હતા, એટલે મમતા બેનર્જીનો તૃણમૂલ પક્ષ જુદું જોવું જ પડે. એક તરફ તેઓ કહે કે અમે મોંઘવારીનો વિરોધ કરીએ છીએ, એફડીઆઈનો વિરોધ કરે છે, અને એ એફડીઆઈ, એ જ મોંઘવારી, એ જ ડીઝલ, એ જ રાંધણ ગેસના ભાવ વધારાની સામે બંધ આપવામાં આવ્યું હતું, તેમાં તેઓ ન જોડાયા, એટલે તેઓના બેવડા ધોરણો આ રીતે છતાં થયા. દિલ્હીની અંદર અસર રહી, ભલે શીલા દીક્ષિત જાતે ત્યાં ગયેલી કોંગ્રેસના મુખ્યમંત્રી હોય, તે છતાં પણ એ રાજ્યની અંદર તેની અસર રહી. પરંતુ ઓવરઓલ સુરતની અંદર જો વાત કરીએ તો ખૂબ સુંદર બંધ પડાયો. પહેલાં ફરજિયાત બંધ પાડ્યો હતો, ત્યારબાદ લોકોએ મરજિયાત રીતે પણ આખો દિવસ પોતાની દુકાનો, શોરૂમો બંધ રાખ્યા. આ બંધની પાછળના કારણો અને આખી વાત સમાપ્ત થયા પછી એ મૂળભૂત પ્રશ્ન થાય છે કે આટલો બંધ રાખ્યા પછી પણ એમાંની એક પણ વાત ન તો સુધરી છે, ન તો સ્વીકારવામાં આવી છે. દાદર મનમોહનસિંહ વધુ ને વધુ મક્કમતાથી સુધારા તરફ આગળ વધી રહ્યા છે. ગઈકાલનું જે રાતનું, શુક્રવારનું એમનું જે પ્રવચન હતું, તેની અંદર પણ તેઓએ આ જ વસ્તુ પર ભાર મૂકવો પડ્યો, કારણ કે સબસિડીના ભારણથી દેશ ચાલી ન શકે અને હજુ વધુ કદાચ કડક આકરા પગલાં લેવામાં આવે કેન્દ્ર સરકાર દ્વારા, તો તે આકરા પગલાં ઝીલવાની તાકાત પણ લોકોએ કેળવવી જોઈએ, તેવો એક ભાસ તેમના પ્રવચનમાંથી થતો હતો. તો આ બંને વાતોને આપ કેવી રીતે મૂલવો છો? પહેલાં આપણે સબસિડીની વાત કરીએ. સબસિડી એ બજેટના ખર્ચ બાજુ આવે છે, અને ખર્ચની સામે આવકનો જેટલો ઘટ હોય તો તે ડેફિસિટ થાય છે બજેટની. એટલે બજેટની ડેફિસિટ ઘટાડવાના બે રસ્તા, આવકો વધારવી અને અમુક ખર્ચાઓ બંધ કરવા. આ સબસિડી એટલા માટે બંધ કરવાની જરૂર હતી, જો કે આ તો કંઈ કરી જ નથી, કારણ કે અત્યારે ફ્યુઅલ સબસિડી 150,000 કરોડ છે, તે ઘટીને 130,000 કરોડ થઈ છે. એને લીધે એટલી બધી સબસિડી અપાય છે. મારું માનવું છે કે સરકારે આ બધી વસ્તુઓ પહેલાં લોકોના ધ્યાન પર લાવવી જોઈએ કે આ શું છે, કેટલો ફેર પડશે, આટલી મોટી ડેફિસિટ છે, એને લીધે શું શું થશે. એવું કંઈ કર્યું નહીં. ખરેખર હંમેશા લોકોની મત મેળવવા કે લોકોને સાથે રાખવા માટે આ બધી હકીકતો અઠવાડિયા પહેલાંથી આપવી જોઈએ, છાપામાં, ટીવીમાં, એક એક માધ્યમમાં, અને એ બધી વસ્તુ જણાવી જોઈએ, એ ન જણાવી. એટલે એક પછી ગાંડપણની જેમ ચાલ્યું કે ડીઝલનો ભાવ વધ્યા, ડીઝલનો ભાવ વધ્યા તો હવે આપણું શું થશે, વગેરે વગેરે. એ ખોટી, તદ્દન ખોટી વાતો હતી, કારણ કે એટલી બધી મોટી કંઈ અસરો પડવાની નથી ને પડી બી નથી. પછી આવ્યું રિટેલનું. રિટેલ બાબતમાં હું અત્યારની કેન્દ્ર સરકાર જોડે સંપૂર્ણપણે સાથે છું. એમાં એમાં આવ્યું છે કે ચોક્કસ જ્યારે ઇન્વેસ્ટમેન્ટ આવશે અહીંયા તો રોજગારી મળશે, વિદેશી ઊંડિયામણ વધશે, સારો અને સસ્તો માલ આપણને મળશે, ખેડૂતોને ડાયરેક્ટ ફાયદો થશે. રહી વાત નાના દુકાનદારોની, એ તો જ્યારે આ બધા મોલ્સ આવ્યા બિગ બજારને બધા, ત્યારે બી કીધું એ લોકોનું શું થશે, પણ કંઈ થયું નથી, કારણ કે એ દરેક માટે જુદી જગ્યા છે. અને ઇન્ડિયા એક વધતું જતું માર્કેટ, જબરજસ્ત, એટલે બધા માટે જગ્યા છે. બીજી એક વસ્તુ બહુ અગત્યની છે, એ કાલનું મેં વાંચ્યું નથી કે સાંભળ્યું નથી, પણ મનમોહનસિંહે કહ્યું કે આપણને વિદેશી ઊંડિયામણી એટલા માટે જરૂર છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બીજી રીતે એટલા બધી નાણાંની જરૂર છે જે આપણા દેશની બચત કે ટેક્સીસમાંથી આવી શકે એમ નથી. એટલે વિદેશી ઊંડિયામણ ગળ કોઈ રસ્તો નથી. અને આખો દાડો પહેલાં જે થયેલું ઈસ્ટ ઇન્ડિયા કંપની એની બધી વાતો કરવાનો કે ગુલામ થઈ ગયા, એ બધી વાતો વ્યર્થ છે, અર્થ વગરની છે. લોકોએ બધી વસ્તુમાંથી બહાર આવવું જોઈએ અને સમજવું જોઈએ કે અત્યંત આવશ્યક હતું, પણ એવો કોઈ પ્રયત્ન થયો નહીં. સૌથી વધારે ખરાબ તો જે દેખાવ કહેવાય તે બીજેપીનો, આ બધી વસ્તુઓને જ્યારે પાર્ટી પાવરમાં ત્યારે સપોર્ટ કરતી હતી ને હવે એકદમ આ બાજુ ચાલી ગઈ છે. એટલે આમાં પણ એક જાતની નીતિમત્તા હોવી જોઈએ. તમે જે વસ્તુમાં માનતા હો ને એ વસ્તુઓ થતી હોય તો તમારે કેવું છે, ભાઈ આ બધી વસ્તુમાં હું તમારી સાથે નથી, પણ અમે માનીએ જ કે આ થવું જોઈએ. એને બદલે એક એટલે મારે ઊંધું જ કરવું છે. જેમ હમણાં આપણે વાત થઈ કે સીપીએમએ એની વિરોધ કર્યું તો તૃણમૂલ કોંગ્રેસ એમાં ટેકો નહીં આપે, આ આવું કંઈ ચાલીને કદાચ
યુપીમાં બી એવું જ હશે કે એસપી કરે તો બીએસપીએ નહીં કરવાનું. આ આ છે ને એક જાતની રાજકીય અપરિપક્વતાની નિશાની છે. પણ તૃણમૂળ કોંગ્રેસ કે મુલાયમસિંહ પાસે અપેક્ષા રખાય આવું જ કરે એમ, પણ બીજેપી પાસે અપેક્ષા, એની પાસે આટલા ધુરંધર રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ છે, એ લોકો દેશમાં આટલા સરસ આર્થિક પગલાઓ લીધા છે, રિફોર્મમાં સૌથી વધારે જો કામ થયું હોય તો એનડીએની ગવર્મેન્ટ વખતે થયું, એ બધું મૂકી દેવાનું. પણ હવે આમાં કંઈ વાતનો અર્થ નથી. રહી વાત બંધની, બંધ સર્વથા અયોગ્ય છે, એને માટે ગમે એટલા વ્યાજબી કારણો હોય તો પણ. એટલા માટે અયોગ્ય છે કે જેવો તમે બંધ કરો એ હંમેશા ફરજિયાત હોય. હું નથી માનતો કે કાલે કોઈ પણ પક્ષ કોઈ પણ કારણસર એમ કહેશે કે આ બંધ કરવાનો છે એને ફરજ નહીં પાડે તો કોઈ પણ વસ્તુ બંધ છે. માંડ 5-10% લોકો કરશે, બાકી લોકોને તો સામાન્ય જનસ્થિતિ એમાં રસ છે. રિક્ષાવાળાને રિક્ષા ચલાવવી છે, મજૂરોને કામ કરવું છે, વેપારીને ધંધો કરવો છે, સામાન્ય લોકોને નોકરીઓ કરવી છે, આ બધામાંથી આવા બંધમાં કંઈ ફાયદો થતો નથી. પણ હવે આમાં એવું છે ને કે અત્યારે બંધ કરવો, અને કોર્ટોએ કહ્યું છે કે બંધ ઇલીગલ છે, પણ કોણ આજે કે? એટલે આખી આ બંધની વાત જ સદંતર ખોટી છે. અને આ પક્ષો અને આ પ્રકારના જવાબદાર પક્ષો આ પ્રકારની રમત કરે એને માટે કોઈ કોઈ ડિફેન્સ નથી. કાર્યક્રમમાં આગળ વધીએ અને તૃણમૂલ કોંગ્રેસ અને સરકાર વચ્ચેના સંબંધોની વાત કરીએ. તૃણમૂલ કોંગ્રેસે પોતાના પ્રધાનો પાછા ખેંચી દીધા, ટેકો પણ પાછો ખેંચી દીધો, એટલે મુલાયમસિંહ કે બહુ આસ્તેથી પોતે સાથે જ છે એ રીતના તેઓ કરતા જ આવ્યા હતા, અને વધુ એક વખત કરીને પોતાની સુપ્રીમસી સાબિત કરી અને કોંગ્રેસ પ્રત્યેનું તેમનું જે કૂણું વલણ છે તે વ્યક્ત કર્યું. જોકે તેમાં પણ ચોક્કસ રાજકીય ગણતરીઓ, તેની વ્યૂહરચના હશે આપણે માની લઈએ. એની સામે તૃણમૂલ કોંગ્રેસની જે સરકાર છે પશ્ચિમ બંગાળમાં, તેમાં હવે કોંગ્રેસના જે પ્રધાનો છે તેઓ પણ રાજીનામા આપી દેશે, એટલે તૃણમૂલ કોંગ્રેસ અને કોંગ્રેસ વચ્ચેના સંબંધો અત્યારે તો સમાપ્ત થઈ ગયા છે. આનો લાભ લેવા માટે બધાએ જ કમર કસી હોય તેવું આપણને સૌને લાગે. આ સંજોગોની અંદર તૃણમૂલ કોંગ્રેસની આજ આખી ઘટના છે, એ ઘટનાને આપ કેવી રીતે મૂલવો છો? તૃણમૂલે આ કરવું જોઈતું હતું, આ ન થતે તો તેઓ બીજું શું કરી શકતે? અને આપે જે કહ્યું કે આ પ્રમાણે એફડીઆઈનો વિરોધ કરવાનો કોઈ બહુ મતલબ નથી, માત્ર ને માત્ર પોતાની જનતાને ખુશ રાખવા કરતાં દેશનું અહિત થાય તેવી વાત જો મમતાજી કરતા હોય તો એ વાત પણ બરાબર નથી. સૌ પહેલાં આપણે વાત કરીશું મુલાયમસિંહ યાદવની. નરેન્દ્ર મોદીએ ઘણી બધી વસ્તુ કહી, તેમાં ઘણી ખોટી પણ ઘણી ખરી બી છે. એણે બહુ સરસ કીધું કે આપણી સામે ઇલેક્શન લડે છે કોંગ્રેસ અને સીબીઆઈ ભેગા મળીને. સીબીઆઈનો એવો દંડો છે મુલાયમસિંહ અને મમતા પેલી માયાવતી પર, એ લોકોની જે ચોટલી હાથમાં છે, એટલે કોઈ પણ દિવસ મુલાયમસિંહ કે માયાવતી કોંગ્રેસને ટેકો છોડશે નહીં. કારણ કે એ લોકોએ બતાવું કે ના બી અમે નથી તમને છોડવાનું, કેમ પેલી કોંગ્રેસ દંડો લઈને ઊભી જ છે. બીજું એક બહુ અગત્યનું છે કે ઉત્તર પ્રદેશમાં મુલાયમસિંહ જાણે કે કોંગ્રેસ તો નબળી જ છે. કાલે ઉઠીને કોઈક આમાં જો બીએસપી જો કોંગ્રેસને ટેકો આપે તો પાછળ રહી નહીં, એટલે બી એણે આપવો પડે. અને કાલે ઉઠીને યુપીમાં કોઈ બી પ્રતિસ્પર્ધી થઈ શકે તો બીજેપી છે, એટલે આખો દડો એમ કહેવામાં આવે કે કોમવાદી તત્વોને દૂર રાખવા માટે આમ કરીએ છીએ. પણ દે ટોક અબાઉટ ધી યુપી પોલિટિક્સ. હવે આપણે તૃણમૂલ કોંગ્રેસ પર વાત કરીએ. મમતા બેનર્જી માટે એક ઇન્ડસ્ટ્રીયલિસ્ટ કિરણ શોએ બહુ સરસ શબ્દ વાપર્યો કે શી ઇઝ મેવેરિક. મેવેરિકનો બહુ જ સાદો અર્થ કરીએ ને તો ગાંડી છે, પણ થોડા વધારે ઇંગ્લિશ ભાષામાં ઘણા શબ્દો જેના ગુજરાતીમાં એકદમ શબ્દો કરવા સહેલા નથી, તો એના હું તમને બહુ જ થોડા દાખલા આપું. હમણાં રતન તાતાનું ઇન્ટરવ્યૂ થયો, એને પૂછ્યું કે આ સિંગુરમાંથી તમે નીકળી ગયા, તો એણે કીધું બધા પ્રયત્ન કર્યા. અમે એમ કીધું કે અમારો પ્લાન તો તૈયાર થઈ ગયો છે, અને પેલી બાજુ રસ્તાની પેલી બાજુ અમે 400 હેક્ટર જમીન ખરીદીને કિસાનોને મફત આપીશું. પણ મમતા બેને જોયું આ જ જમીન જોઈએ. હવે એક આ પહેલું ગાનપણનું. બીજું કે દિનેશ ત્રિવેદીએ રેલવેનું બજેટ મૂક્યું, એમાં પહેલી વાર બજેટમાં વર્ષો પછી રેલવેના નૂરમાં વધારો કર્યો. પેસેન્જર એમાં લગભગ 1 કરોડ રૂપિયા રેલવેને મળશે. તમને નવાઈ લાગશે કે આવું કોઈ પણ ભાવવધારો થાય તો લોકો વિરોધ કરે, પણ કોઈએ વિરોધ નહીં કરેલો, કારણ કે બધા જાણતા હતા કે ઘણા વખતથી હતો. પેનો વિરોધ કર્યો એના જ પક્ષના નેતા તૃણમૂલ કોંગ્રેસ, કર્યો તો કર્યો પેને બદલી નાખ્યા, અને એવા આવ્યા કે જેણે કોઈ દાડો રેલવે મંત્રાલયમાં કામ કર્યું જ નથી.
જે મુકુલ રોય છે એનું હમણાં રિપોર્ટ વાંચવા જેવો છે, તે દિલ્હી જવલ લે જ જાય છે, રેલવે બોર્ડની મિટિંગોમાં જવલ લે જ જાય છે, કોઈક વાર કેબિનેટની મિટિંગમાં જવું પડે કે તૃણમૂળ કોંગ્રેસના પોલિટિકલ કારણસર જવું પડે એટલા માટે જાય છે. હવે મમતા બેનર્જી જેવી મેવેરિક બાઈની નીચે અમિત મિત્ર જેવો આટલો ઉચ્ચ કક્ષાનો ઇકોનોમિસ્ટ કેમ રહી શકે જે મને સમજ નથી પડતી. તે જ પ્રમાણે દિનેશ ત્રિવેદી જેવા બી કેમ રહી શકે જે રિફોર્મિસ્ટ છે. પણ એ લોકોના કમ્પલ્શન એવા છે કે એ લોકોને પશ્ચિમ બંગાળમાં માર્ક્સિસ્ટો નથી જોઈતા, કોંગ્રેસ પાસે એ લોકોને લડાઈને હરાવવાનું બળ નથી. એટલે જ્યાં સુધી તૃણમૂલ કોંગ્રેસ છૂટી પડી અને એણે સાથે નહીં ત્યાં સુધી માર્ક્સિસ્ટો 1977થી સત્તા પર રહ્યા, પણ મમતા બેનર્જી હરાવે આ એનો હુકમનો એક્કો, અને ધીમે ધીમે ત્યાં આગળના લોકોમાં વધારે વધારે પોપ્યુલર થઈ ગઈ. એટલે એવી સ્થિતિ પર આવી ગઈ કે મારે કોંગ્રેસનું કામ છે કે કોંગ્રેસને મારું કામ છે. એટલે એ વચ્ચે વચ્ચે દાદાગીરી આપે, મને આ પેકેજ આપો, તે પેકેજ આપો. પેકેજો બધા માંગે, બિહારના નીતિશ કુમારે માંગ્યું કે ભાઈ બિહારનું જે જોશે એની જોડે અમે રહીશું. આ તે કઈ વાત છે, પણ જે તમે જ્યારે રાજ્ય પૂરતું મર્યાદિત રાખો તો કેવું થાય તે જોવાનું. એટલે તૃણમૂળ કોંગ્રેસને કારણ જ જોઈતું હતું, એ નીકળી ગઈ. પણ મને ગમ્યું કે ભલે નીકળી ગઈ પણ કોંગ્રેસને ખબર હતી યુપીએને કે આ બે ટેકો આપવાના છે, બે મુલાયમસિંહ અને માયાવતી, એટલે વાંધો નહીં આવે. પણ એક મક્કમતા બતાવી દીધી, અને એ મક્કમતા બતાવવી જરૂરી હતી. એટલે ગવર્મેન્ટ હેઝ ગોન હેડ ફાસ્ટ, નોટિફિકેશન બી ઇસ્યુ થઈ ગયા FDIમાં. અને મને પાયાની વસ્તુ સમજ નથી પડતી કે જે રાજ્યોને જોઈએ તે જ લાવશે. હું એવું માનું છું કે જ્યારે વેટ વગાવ્યું ત્યારે વેટની આખી ફિલોસોફીને અમલમાં લાવવાનો પ્રયત્ન કર્યો NDA, અને જ્યારે એ લાવી નહીં શકે UPA લાવ્યો, એટલે કે અમે હવે એમાં જોડાતા નહીં, એટલે રાજ્યો બધા છૂટા રહ્યા. પણ વેટ કામનું નીકળ્યું, રેવન્યુ અર્નર રહ્યું, બધા લોકોને મને ફાયદા જ નીકળ્યું, લેક પછી બધા રાજ્યો અપનાવી લીધું. તે જ પ્રમાણે FDI રિટેલમાં અમુક રાજ્યોમાં આવશે, એના ફાયદા જોશે, એટલે બીજા રાજ્યો ઓટોમેટિકલી કહેશે કે અમારે ત્યાં, ભલે હવે વિરોધ બધું ભૂલી જાઓ, અમારે ત્યાં આવવા દો. લાખું જે ઓપોર્ચ્યુનિસ્ટ પોલિટિક્સ છે આપણે ત્યાં રમાય છે, એમાં રાષ્ટ્રીય હિત કોઈ જોતું નથી કે ભાઈ અત્યારે આર્થિક વિકાસ કેટલો અગત્યનો છે એ બધા આપણે ભૂલી જઈએ છીએ. રાઈટ, એક આનંદ શર્માની વાત કરી રહ્યા, આપણા એક મંત્રી આમ ખૂબ દાપણ ભર્યું, શાણપણ ભર્યા એવું લાગે, નિવેદનો કરે ત્યારે પણ આપણને ગમે કે ચાલો આવા પણ મિનિસ્ટર આપણા UPA સરકારની અંદર છે. એમણે કંઈક કોટનના સંદર્ભમાં વાત કરી હતી, એ શું છે? તમને કેમ આવો એમને માટે મત બંધાયો તે મને નવાઈ લાગે છે. જુઓ, એ છે તે ઇન્ડસ્ટ્રીઝ મિનિસ્ટર છે, અને એમણે બિઝનેસ ઇન્ડસ્ટ્રી આઈ ડોન્ટ નો એક્ઝેક્ટલી, એમણે રાતોરાત જાહેર કર્યું કે કોટનનું એક્સપોર્ટ નહીં થાય. ખેડૂતો ઉગાડે આખી સિઝન ભરીને અને પછી પાક થાય, મોટો મબલક પાક બહાર આવે, એક્સપોર્ટની ગણતરી સારા ભાવ મળે એમ, અને કેબિનેટમાં પૂછ્યા વગર પોતે નિર્ણય લીધો. ઇવન શરદ પવારને ખબર નહીં, એગ્રીકલ્ચર મિનિસ્ટરને, એને કીધું ભાઈ આવું શું કર્યું, કારણ કે મહારાષ્ટ્રમાં બી કોટન પુષ્કળ ઉગે છે, એટલે કે નહીં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને જોઈએ છે. પછી તો વિરોધ તો, એટલે એમણે કીધું કે સારું એક્સપોર્ટનો બાન કાઢી નાખું છું, પણ હવે નવા એક્સપોર્ટના નંબર લેવા પડશે, ભાઈ કોઈને આપવાના નહીં. એકનું એક જ થયું ને, એક્સપોર્ટ પરનો બાન કરવાને લીધે આપણા ખેડૂતોએ કરોડો રૂપિયા લોસ કર્યો, કારણ કે એક કોટનના ભાવ એકદમ તૂટી ગયા. અહીંયા ઇન્ડસ્ટ્રીયલી રિક્વાયરમેન્ટ નથી, પણ ચોક્કસ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોએ કંઈક આની જોડે ગોઠવ્યું હશે કે જેથી સસ્તા ભાવે એ લોકોને કોટન મળે ટેક્સટાઇલ મિનિસ્ટ્રીમાં. અહીંયા આવીને એમણે એટલી ડાહી ડાહી વાતો કરી કે ગાંધીજી તો વણાટ ઉદ્યોગ માટે હતા, સ્પિનિંગમાં કરતા હતા, અને અમે તો ગાંધીજીના સરદાર પટેલમાં તો નવાઈ લાગી, સરદાર પટેલનું નામ કોઈ કોંગ્રેસના નેતા એટલે કેટલું બધું કહેવાય, પણ ગુજરાતમાં જરૂરી હતું એ લેવું. એટલે એમણે કીધું કે અમે કે આવું નથી માનતા, અમે તો રાષ્ટ્રમાં ગાંધી ચિંધ્યા માર્ગે જઈએ છીએ, અને એવી બધી ફિલોસોફી ભરી નાખી લુચ્ચી વાતો કરી ગયા. પણ લોકો જે શંકરસિંહ વાઘેલા એ કીધું કે કોઈક રાજ્ય સરકારે શું આપ્યું, કેન્દ્ર સરકારે 1500-2500 રૂપિયા આપ્યા. અરે ભાઈ, એ તો કોટન ખરીદવાના ભાવ આપ્યા, એમાં કેન્દ્ર સરકાર જ આપે ને, કારણ કે કોટન ખરીદવાની એની પાસે છે મોનોપોલી. એટલે કેટલું હદ સુધી હકીકતોને વાસ્તવિકતાને મારી મછોડીને મૂકવામાં આવે. એટલે જ હું તમને કહું કે ભાઈ માટે તમને કેમ આટલું માંગ, હા કદાચ વાત કરવાની રજૂઆત ડહી હશે, પણ હકીકતમાં ભારોભાર લુચ્ચાઈ છે. હું કટાક્ષની અંદર જ આખી વાત બોલ્યો હતો.
આપણે વાત કરીશું દર્શક મિત્રો મુસ્લિમ સમાજના અમેરિકાના સામેના વિરોધની. બહુ એક બહુ મોટો અંતર પડી ગયો છે મુસ્લિમ સમાજ અને અમેરિકા જેવી મહાસત્તાને. અમેરિકા એમ જ માને છે કે મુસ્લિમો અમારા દુશ્મન છે, કારણ કે જે હુમલો થયો હતો તેને માટે જવાબદાર મુસ્લિમ કોમ્યુનિટી છે. મુસ્લિમ સમાજ એવું માને છે કે અમેરિકા એવો પ્રયત્ન કરી રહ્યો છે કે અમારી જાતિ આખી આખી ખતમ થઈ જાય, અને એમાંથી એકાદેક નાનો વિવાદ પણ સર્જાય તો તેના પડઘા અને તેના વમળો આખા વિશ્વની અંદર સર્જાય. સુરતમાં પણ ગઈકાલે 15-20 હજાર જેટલા મુસ્લિમોએ અમેરિકાના આવા વલણની સામે વિરોધ વ્યક્ત કરવા માટે એક રેલીનું આયોજન કર્યું હતું. આમાં બહુ મોટી ગેરસમજ છે. આ અમેરિકાનો કશું કરતા નથી. સવાલ ક્યાં છે? જે રૂઢિચુસ્ત મુસ્લિમ સમાજ છે એ પાશ્ચાત્ય દેશોમાં જે લિબરલ એપ્રોચ છે, જ્યાં ફ્રીડમનો ઓફ એક્સપ્રેશન છે, ફ્રીડમ ઓફ મીડિયા જે સમજી નથી શકતા, પાશ્ચાત્ય દેશોમાં ત્યાં લોકો એવું માને છે કે અમે આવું કહ્યું છે, અમે માનીએ છીએ, એમણે જે કંઈ વસ્તુઓ કહી આપણે નહીં કહીએ એટલા માટે કે કોઈને બી આપણે હર્ટ થાય એવું નહીં જોઈએ, તે એવું માનતા નથી. તે ઉપરાંત એ લોકો એવું નહીં માનતા તો બી ત્યાંની કોર્ટો કે ત્યાંની સરકારો એના ઉપર બંધ નહીં કરાવે કે નહીં એવું તો નહીં બોલવાનું, નહીં આવું કે ચાલે નહીં, કોઈકને હર્ટ થાય છે ત્યાં તો ભાઈ છૂટ છે તો બોલે. હું તો એમ કહું છું કે મુસ્લિમોએ એમ વિચાર કરવો જોઈએ કે બી બોલે તો બોલે, એમાં આપણું કયું બગડ્યું? આપણે તો જાણીએ છીએ કે આપણા પૈગંબર સાહેબ કોણ હતા, આપણા કુરાન શરીફમાં શું લખ્યું છે, આપણે એમાં માનીએ છીએ. આ જે લોકો જાણતા નથી, સમજતા નથી, એ બોલે તેમાં આપણે અકળાઈ જવાનું કામ શું છે? ને પહેલાં લિબિયામાં પહેલાં અમેરિકન એને મારી નાખ્યો ને થયા, પણ એ બી તમે જરા ધ્યાન રાખજો કે આ દેખાવ અમુક જ પ્રદેશો પૂરતા મર્યાદિત છે. ટર્કીમાં થયા નથી, ઇજિપ્તમાં ખાસ થયા નથી, સાઉદી અરેબિયામાં નથી થયા, ઇરાકમાં નથી થયા, પણ જે અમુક દેશો બાંગ્લાદેશમાં નથી, ઇન્ડોનેશિયામાં નથી. કારણ કે મોટાભાગના લોકો કે તો બોલ એમાં આપણે શું, એમ જ હોવું જોઈએ. તમને એનો બહુ સરસ દાખલો આપું છું. એની સાથે સાથે એક ડાન બ્રાઉન નામના અમેરિકન લેખકે દા વિન્સી કોડ નામની એક ચોપડી લખેલી, ખૂબ જ પ્રખ્યાત થઈ. એ ચોપડીમાં એણે એવું કીધું કે આ બાઇબલમાં જે બી કહ્યું હોય પણ જીસસ ક્રાઇસ્ટે તો વિજય લગ્ન કરેલા અને એની છોકરી બી હતી, નકો વંશ ચાલુ છે, અને એને ડિસ્ટ્રોય કરવા માટે ચર્ચે કેટલા બધા પ્રયત્નો કર્યા. તમે એની ચોપડીઓ વાંચો તો ઘણું જાણવા મળે, અને એટલી બધા સંયોગિક પુરાવા સાથે લખી કે આપણને લાગે ખરું હશે. પણ અગત્યનું એ, હમણાં જો કે પેપિરસ મળી આવ્યો એટલે પેપિરસ પહેલાંના જમાનામાં પેપર નહોતો પણ ઝાડની છાલ પરથી બનાવીને એમાં લખતા હતા કે હા જીસસ ક્રાઇસ્ટના લગ્ન મેરી મેકડેલોલ જોડે થયેલા. તો હવે તમે માનો પણ ખ્રિસ્તી વર્ગ કે એમાં અકળાતો નથી. ચાલો તમને કાલે એમ કહેવામાં આવે કે ભાઈ રામને સીતા તો શું બીજી પણ એક સ્ત્રી હતી, તો હું માનું કે હિન્દુઓ બી રસ્તા પર નીકળી પડે ને આ શું કીધું, અરે ભાઈ તેણે કીધું તો કીધું, તું તો માનતો નથી ને. પણ મને ઓને મને બહુ સરસ દાખલો આવ્યો. હું વલસાડની એક કોન્વેન્ટ સ્કૂલમાં લેક્ચર આપવા ગયેલો. કોન્વેન્ટ સ્કૂલના પ્રિન્સિપલ હતા લેડી, એ પ્રિસ્ટ હતા, એટલે અમે એ કરીને બેઠા. મેં એમ કીધું કે તમે આ દા વિન્સી કોડમાં આવું આપ્યું છે કે જેમાં આવું હતું, તો તમે લોકો વિરોધ કેમ નહીં કર્યો? એણે બહુ સરસ કીધું, મિસ્ટર વેપારી, વી નો વોટ ઇઝ ધ ટ્રુથ, અમે જાણે સાચું શું, એ કેમાં અમે શું કામ અકળાઈએ. શું એક વસ્તુ હું મારા મુસ્લિમ ભાઈઓ નાનાથી કહું છું કે જો પહેલાં વચ્ચે ડેનિશ કાર્ટૂન આવેલા આ બધું આવ્યા જ કરવાનું છે, પણ એ વેસ્ટર્ન વર્લ્ડ એ લોકોને જે લખવું હોય તો લખે અને વાંચે, પણ તમારે સામે ટકળાઈ જવું જોઈએ. તમે તો જાણો છો કે તમારો ધર્મ કેટલો ઉચ્ચ છે, અને કોઈ એવું લખે એટલે શું થઈ જાય? જો કે એમાં કે મુસ્લિમ ને આપણા હિન્દુઓ બી એ જ છે. મને ખ્યાલ છે કે નગીનદાસ સંઘવીની રામાયણના અંતરંગની સિરિયલ શરૂ થયેલી આપણે સમકાલીનમાં ઇન્ડિયન એક્સપ્રેસનું ગુજરાતી છાપુમાં, અને એમાં એ બધી વસ્તુ આવી કે રામ તો નોન વેજિટેરિયન હતા, એવું આવ્યું કે તરત જ લોકોના ટોળાઓ થયા રાખે સમકાલીને એ બંધ કરવી પડી, પછી તેને ચોપડી તરીકે બહાર પાડી. અરે ભાઈ હતા તો હતા, એ વાલ્મીકી લખે છે તો વાલ્મીકી લખ્યું, પણ એમાં આટલા બધા અકળાઈ જાય સી જરૂર છે? ખરેખર તો હિન્દુઓ મોટાભાગે નોન વેજિટેરિયન જ હતા, એ તો જૈન અને બૌદ્ધ ફિલોસોફીની અસરથી અહિંસક. પણ એક વસ્તુ સમજી લેવાની કે આ બધી વસ્તુઓમાં હું જે માનું છે તો ખરું છે માનવાનું, પણ બીજું એને ખોટું કે તો મારે અકળાઈ નહીં જવું. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ વધીએ અને કેટલીક વધુ વાતોને સમજવાનો પ્રયાસ કરીએ. ચોમાસાનો અંત આવી ગયો છે, અને તેની સાથે સાથે શ્વેત ક્રાંતિના પ્રણેતા ડૉક્ટર કુરિયનના જીવનનો પણ અંત આવી ગયો છે. આ બંને અંતને આપ કેવી રીતે મળવો છે? ઓ ભાઈ, આ બેવું અંત જુદી વસ્તુ છે. ચોમાસાનો અંત તો દેખાય છે કે ધીમે ધીમે ચોમાસું ખસી રહ્યું છે, અને મેં એવું માનેલું કે હજી લંબા છે, કારણ કે મોડું શરૂ થયું,
પણ એવું હતું કે ઓગસ્ટમાં છેલ્લા ભાગમાં ને સપ્ટેમ્બરમાં આખરે ચોમાસાએ મહેર કરી અને ઘણી જગ્યાએ જે સૂકા પ્રદેશોમાં બી છંટકાવ કરી ગયા. આપણે માટે એટલા માટે અગત્યનું છે, ગુજરાતમાં પણ અમુક પ્રદેશોમાં છેલ્લે વરસાદ આવી ગયો અને કંઈક રાહત રહેશે. જે સૌથી મોટો પ્રોબ્લેમ હતો તે ઢોર પાણી અને એના ફોડરનો, એ કદાચ નહીં રહે. પણ એ તો ચોમાસાનો અંત આવે, સપ્ટેમ્બર પૂરો થવા આવે એટલે થઈ જ જાય. અને હવે આપણે શરદ ઋતુની શરૂઆત બી થશે. આપણે છેલ્લે ઈચ્છીએ કે બધી વસ્તુ થયા પછી એના આંકડા બહાર પડવા જોઈએ કે સ્ટેટિસ્ટિક્સની દ્રષ્ટિ કેવું છે. તે કુરિયન તો આપણે આખી શ્વેત ક્રાંતિ લાવે. મને વિચાર કરો કે કેરાલાનો એક માણસે તે વખતના આણંદ, આજે બી કે આણંદ એટલું મોટું નથી, તેવા આણંદમાં આવીને સેટ થયા અને એણે કેટલી સરસ રીતે ત્યાંના લોકોનો ઉદ્ધાર કર્યો. આમાંથી એક જોવાનું છે, એક જ માણસ, જોકે એમને ટેકો હતો ત્રિભુવનદાસ પટેલનો, જે બીજા એટલા મોટા ત્યાંના નેતા હતા. અને એ લોકો એવું નક્કી કર્યું કે આ બધી ફોરેન કંપનીઓના દૂધવાળા જે નાના નાના છે એને એક્સપ્લોઇટ કરે છે, એટલે કલેક્શન સેન્ટરો કરીને દરેક જગ્યાએ દૂધ લેવાનું નક્કી કર્યું. આધુનિક ટેકનોલોજીથી એ દૂધ મેઇન જગ્યાએ આવીને લોકોને મળે, એટલે કન્ઝ્યુમર્સને કિફાયત ભાવે, છતાં બી પહેલાં જે લોકોને ગાયનું દૂધ વેચે છે એને બી સરખો ભાવ મળે. અને એટલું બધું ઉત્પાદન વધ્યું, ઓપરેશન ફ્લડ તરીકે જાણીતું છે, કે બીજા રાજ્યોમાં પણ ધીમે ધીમે એની અસરો થઈ. અને આજે દૂધ ઉત્પાદનમાં જો આપણો રાષ્ટ્ર આગળ હોય તો એક જ માણસને એનો એ મળવો જોઈએ ક્રેડિટ, અને તે છે વર્ગીસ કુરિયન. હવે ગુજરી ગયા 90 વર્ષના થયા, છેલ્લા વર્ષોમાં થોડીક એમને જોડેના સહકાર્યકરો જોડે થોડોક અણબનાવ થયેલો, પછી બધી વસ્તુઓ તો બનતી રહે, પણ છતાં બી એમણે જે કરેલું કાર્ય અને આટલું ભગીરથ કાર્ય કરીને આટલા બધા લોકોનું જીવન સુધાર્યું એ કોઈ દડો ભૂલી નહીં શકાય. ચલો વચ્ચે સુરતની વાત કરી લઈએ. સુરતની અંદર અડાજણના ફ્લાયઓવર બ્રિજનો એક ભાગ જે બાકી હતો તે તો ખુલી ગયો, તેની સાથે સાથે બીજા અનેક પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને ઉદ્ઘાટન વિધિ પણ થયા. મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી વધુ એક વખત સુરત આવી રહ્યા છે અને કંઈ કરોડોના જંગી ખર્ચે બનનારા નવા પ્રકલ્પોની ખાતમુહૂર્ત વિધિ કરશે. કંઈ યુવાનો માટેનું એક બહુ મોટું સંમેલન ઇન્ડોર સ્ટેડિયમમાં રાખવામાં આવ્યું છે, તેની સાથે સાથે ગણપતિજીના દર્શન કરવા માટે તેઓ સમગ્ર સુરત શહેરની અંદર ફરશે, જોકે એમનો નિત્ય ક્રમ છે. છેલ્લા 2 વર્ષથી તો મને યાદ છે કે તેઓ સુરત ગણપતિજીમાં આવે છે અને જે મોટા 5-7 જે ગણપતિજી હોય છે ત્યાં તેઓ જતા હોય છે, એ ક્રમ એમણે જાળવી રાખ્યો છે તેમ કહી શકાય. આ બધી આમ તો વિધાનસભાની ચૂંટણીઓની તૈયારી છે, મોદીજીની સાથે સાથે સુરતની આ વાતની સાથે સાથે કોંગ્રેસના પડકારો પણ ભાજપ સામેના વધતા જાય છે. જોકે આ પ્રકારના જ્યારે આક્રમણો થાય, ખાસ કરીને ભાવ વધારા, એના કારણે બેકફૂટ ઉપર કોંગ્રેસ આવી જવું પડે, એટલે એ લોકોની મહેનત પછી એને જાય તેવું પણ બની શકે. પણ એ તો બધો નિત્યક્રમ છે રાજકારણનો, ચાલ્યા જ કરે. તો આ રાજન ફ્લાયઓવર બ્રિજ, નવા પ્રકલ્પો જે મોદીજી શરૂ કરવાના તે વાત, નરેન્દ્ર મોદીજીની સુરતની મુલાકાત, ગણપતિજી, કોંગ્રેસની પરિસ્થિતિ ગુજરાતની અંદર, આ બધી વાત કરીએ. જુઓ, છેલ્લા 1-2 મહિનાથી ઇલેક્શનનો ટેમ્પો આપણે ત્યાં શરૂ થઈ ગયો. કોંગ્રેસે લાણી કરી છે વચનોની અને મોદીએ અત્યારથી જ બધું શરૂ કરી દીધું, કારણ કે પછી તો એકવાર ઇલેક્શન કોડ આવે એટલે કશું કરી નહીં શકે, એટલે ઉદ્ઘાટનોની એની ભરમાર ચાલે છે. અને નરેન્દ્ર મોદી અત્યારે વીજળી વેગે રાષ્ટ્રમાં યોગ્ય બધી જુદી જગ્યાએ છે. વિવેકાનંદનું જે અત્યારે એમણે લીધું છે મોરું, એમાં યુવાનોને જોડીને એ રીતે જઈ રહ્યા છે. પણ એમને બી કીધું કે આ શું વિવેકાનંદનું એ લેતું, હું તો વિવેકાનંદમાંનું જ, તેમાં તમે કોની જોડે જાવ, એમ કરીને એમનો ટોન્ટ હતો રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી માટે. એનું કારણ છે, આ માણસ અતિ વિચક્ષણ છે. તમે એને કોઈ બી રીતે એટેક કરવા જાઓ, તમે એવો જબરજસ્ત એટેક કરે. દાખલા તરીકે કપિલ સિબ્બલે કીધું અમે બધાને લેપટોપ આપીશું, કોમ્પ્યુટર આપીશું. તેણે કીધું કે 1 વર્ષ પહેલાં આકાશ આપવાની હતી ટેબલેટ, તો આપી નથી, તો આજે આ શું છે? એટલે આ બધું ચાલ્યા કરવાનું. હવે અડાજણનો ફ્લાયઓવર શરૂ થઈ ગયો, બહુ મોટું છે, કારણ કે લોકોને ત્યાં બહુ મુશ્કેલી પડતી. પણ એક વસ્તુ તમે માર કરો, જે રીતે ટ્રાફિક વધી રહ્યો છે, પહેલાં આવું નહોતું થતું, હવે જ્યાં ત્યાં તમે જુઓ તો વાહનોની લાઈનો થાય છે, એટલે હજી બી કંઈક ઘણું કરવું પડશે. અત્યારની જે પરિસ્થિતિ છે એ કોઈ પણ રીતે એ નથી, અને જે રીતે સુરત વધી રહ્યું છે અને એના પ્રમાણે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પ્રમાણમાં કામ ઓછું થાય છે તો હાલાકી વધવાની છે. અને નરેન્દ્ર મોદી બધે ફરીને આ બધી વસ્તુઓમાં પ્રયત્ન કરે છે. મને ખબર નથી કે સુરતમાં ગણપતિ માટે દર વર્ષે આવે છે, તો એવું નહીં કહેવાય કે ઇલેક્શન માટે આવ્યા છે. પણ
એ તો હવે એવું છે, પોતે કે ધાર્મિક છે એને ક્યાંક બધું નાસ્તિક છું, તો ભગવાનના દર્શન કરી શકે છે. મને ખ્યાલ છે કેરાલાની ઇલેક્શન વખતે ઇન્દિરા ગાંધી દરેક ચર્ચે જતા હતા, દરેક ચર્ચમાં, કારણ કે ત્યાં ક્રિશ્ચન વસ્તી હતી. મિઝોરમમાં બી એમણે એવું કરેલું. એટલે આ બધી વસ્તુઓ રાજકીય પુરુષો કરતા જ હોય છે, એનાથી બહુ આપણે વિચાર નહીં કરવાનો. આપણે તો એમ વિચારવું એવું કેમ નથી કરતા, નહીં કરતું એ તો. દર્શક મિત્રો, જે ટ્રાફિકની વાત કરી આપે એ સંદર્ભની અંદર સુરતની બીજી એક ઘટનાની વાત કરી લઈએ. તે શુક્રવારે મોડી સાંજે ટ્રેડ હાઉસ નામનું એક બિલ્ડિંગ રિંગ રોડ પર આવ્યું છે, જેમાં શોર્ટ સર્કિટને કારણે ભયંકર આગ ફાટી નીકળી. ફાયર સેફ્ટીની સુવિધાનો સંપૂર્ણ અભાવ. ફાયર બ્રિગેડના જવાનો ખૂબ હોશિયાર અને વિચક્ષણ નીવડ્યા અને તેમણે 100થી વધુ લોકો જે ફસાઈ ગયા હતા તેને દોરડા વાતે, એસ્કેલેટર વાતે, કોઈ પણ રીતે બચાવવાની કોશિશ કરીને તેમાં તેઓ સફળ થયા. કોઈ પણ પ્રકારની કેઝ્યુઅલ્ટી ન થઈ. પણ ધ બર્નિંગ ટ્રેઇનના દ્રશ્યો ગઈકાલે યાદ આવી ગયા. મૂળભૂત રીતે આ પ્રશ્ન સેફ્ટીના સંદર્ભનો છે, એટલે આપણે શું થવું જોઈએ તે વિશે વધારે વાત કરીશું. જો ફાયર સેફ્ટીની વાતોમાં શહેરોમાં લગભગ બધા જ મલ્ટી સ્ટોરી બિંગલી મકાનોમાં કાયદાની રૂએ સેફ્ટીના સાધનો રાખવામાં આવે છે, કે જે પણ એ સાધનોનો ઉપયોગ થતો જ નથી, જવલ્લે થતો હોય એટલે બગડી જાય છે, અને એનો જ્યારે બી હોય શોભાના ગાંઠિયા જેવા રહે છે. અગત્યનું બીજું છે, સેફ્ટી માટે પ્રિવેન્ટિવ સ્ટેપ્સ હોવા જોઈએ, કે મોટાભાગની આગોનું પૃથક્કરણ કુજો કેમ લાગે છે. તો મોટાભાગની આગો જોશો તો શોર્ટ સર્કિટને લીધે છે, એટલે એનો અર્થ કે ઇલેક્ટ્રિક સિસ્ટમો, ઇન્સ્ટોલેશન અને ઇક્વિપમેન્ટ્સ એના એ પર ધ્યાન આપવું જોઈએ, અને એને માટેના સ્ટ્રિક્ટ નોર્મ્સ કરવા જોઈએ. એનું કોણે ઇલેક્ટ્રિક સિસ્ટમ ઇન્સ્ટોલ કરેલી, આ જે કોઈ એજ્જડ કે એમાં છે, એ રીતે એની સામે તવાઈ આવી જોઈએ. કારણ કે શહેરોમાં મકાનો વધવાના જ છે, મલ્ટી સ્ટોરી થવાના છે, આ પરિસ્થિતિઓ ફરી ફરી નહીં થાય એની કોઈ જ ખાતરી આપી શકે એમ નથી. અને તમે જ્યારે દરેક માળ પર બી તમે સેફ્ટી મેઝર્સ રાખો છો એનો બહુ ઉપયોગ થઈ શકતો નથી. પણ પ્રિવેન્ટિવ કે થાય જ નહીં આગ, અથવા થવાની શક્યતાઓ ઘટી જાય, એ મારી દ્રષ્ટિએ એનો વધારે સારો ઉપાય છે. દર્શક મિત્રો, ઘણા મુદ્દાઓ બાકી છે પ્રસંગોના પ્રતિબિંબ અંતર્ગત. આપણે અન્ના ટીમના વિભાજનની વાત કરીશું, અને હવે હું માનું છું કે કોઈ બહુ મતલબ રહ્યો નથી, કારણ કે કેજરીવાલજી એક વખત નવો પક્ષ સ્થાપે તો પણ એને કેટલું સમર્થન મળે. અન્નાજી હતા ત્યાં સુધી એમની વાત જુદી હતી, અને અન્નાજીએ બહુ સ્પષ્ટ કહ્યું કે મેં ક્યારેય પણ પક્ષ સ્થાપવા માટેની વાત નહોતી કરી, એટલે તેઓ એ રીતે તો પ્રમાણિક સાબિત થયા. એક તરફ અન્નાની વાત છે, તો બીજી તરફ ગુજરાતમાં પરસોત્તમ સોલંકીની સામે કામ ચલાવવા માટે હાઈકોર્ટે મંજૂરી આપી દીધી, રાજ્યપાલના નિર્ણયને બહાલ રાખ્યો. તો આ એક બંને એક્સ્ટ્રીમની વાત કરીએ. પહેલાં આપણે પુરુષોત્તમ સોલંકીની વાત કરીએ. 400 કરોડ રૂપિયાનું ફિશરી સ્કેમ હતું, અને એની સામે પગલાં ક્યાર ન લેવાવા જોઈતા હતા, ન લીધા એટલે રાજ્યપાલે લીધા. રાજ્યપાલે લીધા તો કેમ લીધા, અમારી કેબિનેટની પૂછ્યા વગર કરી નહીં શકે, એટલે રાજ્ય સરકારે એનો વિરોધ કર્યો. ખરેખર તો રાજ્ય સરકારે એમાં શાંત રહેવું જોઈએ, કાયદાને કાયદાનું કામ કરવા દેવું જોઈએ. પુરુષોત્તમ સોલંકી ગુનેગાર હશે તો થશે, નહીં હોય તો નિર્દોષ થશે. પણ આ તો એવું થયું કે પુરુષોત્તમ સોલંકીને બચાવવા માટે અમે બધું કરીશું, જેમ લોકાયુક્તનું છે કે ગુજરાતમાં લોકાયુક્ત નથી, કોઈને કોઈ કારણ છે. આપણે પહેલાં આરે મહેતાને એપોઇન્ટ કર્યા તો એની સામે ગુજરાત હાઈકોર્ટ કે બરાબર, તો આપણે સુપ્રીમ કોર્ટમાં ગયા. આ બધાને લીધે એવું ચોક્કસ લાગે લોકોને કે સરકારે કંઈક છુપાવવાનું છે, એટલે મારી દ્રષ્ટિએ બધું કરવું જ ન જોઈએ. અને જે હોય તે ખોટું કર્યું તો દેખાડવું જોઈએ ખોટું. અત્યારે બી તમે જે પછી એક રિપોર્ટો આવે છે બધા, પેલો તુલસી પ્રજાપતિની, બધા કેટલા લોકો સંડોવાયેલા છે, તો આ બધું કંઈ સારું નથી. હવે આ વસ્તુ જો કે અન્નાની નાની મુવમેન્ટથી જુદું છે, પણ અન્નાની મુવમેન્ટમાં એવું છે કે ગાંધીજીની મુવમેન્ટ હતી ત્યારે કોંગ્રેસનું પીછોબળ હતું, એક જ માત્ર રાજકીય. અન્નાને એવું કંઈ નથી, એ લોકો ટીમમાં સારા 5-7-10-15 માણસો ભેગા થઈને શરૂ કર્યું. એ લોકો પાસે એવું કંઈ ખાસ એજન્ડા નહોતો, એ લોકો એમ માન્યું કે લોકપાલ બિલ થશે એટલે બધું થઈ જશે, એવું નહોતું. આવી મુવમેન્ટને સસ્ટેઇન કરવા માટે આખું બરાબર એનો રોડ મેપ હોવો જોઈએ, એમાં કઈ રીતે કરવું તે હોવું જોઈએ તો ચાલે. પણ જેમ જેમ મુવમેન્ટમાં લોકોનો પાર્ટિસિપેશન ઘટવા માંગ્યું એટલે નેતાઓ નિરાશ થઈને છૂટા પડવા માંડ્યા, અને એમ તો આમાં કેમાં વળેવું નથી, કોઈકને એમ લાગ્યું ના હું રાજકીય પક્ષ કરીશ, કોઈ એવું કીધું કે મેં નથી કહ્યું, આ બધી વસ્તુઓનો અર્થ નથી રહેતો. પણ એટ ધ સેમ ટાઈમ એ જરૂરી છે કે અન્ના કરે, કેજરીવાલ કરે, કોઈ બી કરે, એન્ટી કરપ્શન મુવમેન્ટ હોવી જ જોઈએ. દર્શક મિત્રો, થોડી ઇન્ડસ્ટ્રીની વાત કરી લઈએ. સીઆરઆરની અંદર કપાત અને સૌર ઉર્જાનું વધતું જતું મહત્ત્વ.
મેં એવું સાંભળ્યું કે કોર્પોરેશને સૌર ઉર્જા ફરજિયાત કરવાનું બધા મકાનમાં કર્યું છે અને ખરેખર ભારે બહુ સારું પગલું છે. હવે કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ થશે મને ખ્યાલ નથી, પણ જો ઇમ્પ્લિમેન્ટ કરવા માટેનું એ ચોક્કસ એ લોકોએ જો એની કાર્યશૈલી નક્કી કરી હોય તો બહુ સારી વસ્તુ છે. હવે CRRમાં એવું છે કે બધા રિઝર્વ બેંક શું કરવાની તેના પર ધ્યાન રાખે, બધાને એમ કે વ્યાજનો દર ઘટાડશે વ્યાજનો દર ઘટાડશે, પણ રિઝર્વ બેંકના ગવર્નર ફોર્મ રહે કે હજી ઇન્ફ્લેશન છે હું નહીં ઘટાડું. પણ એમણે બીજું કર્યું કે જે કેશ રિઝર્વ રેશિયો જે છે બેંકોનો એને પર એ કર્યું, એને લીધે લગભગ 17,000 કરોડ રૂપિયા આપણે ઇકોનોમીમાં ફરશે અને લિક્વિડિટી વધશે એટલે બેંકો નાણાં વધારે સારી રીતે ધીરશે અને કદાચ એ રીતે બી ક્રેડિટ ફેસિલિટી વધતા ઉદ્યોગોને ફાયદો થશે. પેપિરસ એ તો આવી ગયું પહેલાં. તો દર્શક દોસ્તો, સૌરાષ્ટ્રની એક વાતની સાથે આજની વાતને સમાપ્ત કરીશું. સૌરાષ્ટ્રમાં મરીન ઇન્સ્ટિટ્યૂટ આખરે આકાર લેશે એ બહુ મોટી વાત છે. ગુજરાત હવે બંદરો પર જઈ રહ્યું છે અને એમાં વધારે ને વધારે બંદરો સૌરાષ્ટ્રમાં છે, કારણ કે વધારે ને વધારે દરિયા કિનારો ત્યાં છે. તો આવી ઇન્સ્ટિટ્યૂટ સ્થપાય એ બહુ અગત્યનું છે. ઇમ્પોર્ટન્ટ થિંગ, હંમેશા પાવરફુલ ઇન્સ્ટિટ્યૂટ્સ ઓલવેઝ મેક પ્રોગ્રેસ ફાસ્ટર, અને એની અસરો થશે નરેન્દ્ર મોદી પાછા સત્તા પર આવે કે ન પણ આવે. તો દર્શક દોસ્તો, પ્રસંગોના પ્રતિબિંબનો રવિન્દ્રભાઈ વેપારી સાથેનો આ એપિસોડ અહીં સમાપ્ત કરીએ છીએ. નવા સપ્તાહમાં નવી ઘટનાઓ સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી આપના દોસ્ત નિખિલ મદ્રાસી અને કેમેરામેન ચેતન વર્માને રજા આપશો. નમસ્કાર.